ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે ગજરાજ છે તે ગજરાજ અહીંયા પહોંચી ચૂક્યા છે. સરસપુરની જે પોળોમાં જે રીતે ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તે જ રીતે અહીંયા જે ગજરાજ છે તે ગજરાજ માટે પણ ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે. ધીમે ધીમે રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ ગજરાજ આગળ વધી રહ્યા છે. 1 થી 2 કલાક જેટલો સમય ખાતે આ ગજરાજ છે તે અહીંયા રેસ્ટ કરશે. અહીંયા રેસ્ટ કર્યા પછી પોતે આ ઘાસચારાનું ભોજન આરોગ્યા પછી ગજરાજ અહીંયાથી નિજ મંદિર તરફ આ સમગ્ર રૂટ પર રથયાત્રા પરત ફરશે. આપ જોઈ શકો છો કે આ સરસપુર ખાતે જે ગજરાજ છે તે ગજરાજને અહીંયા ચારો આપવામાં આવી રહ્યા છે. જે 16 જેટલા ગજરાજ છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અહીંયા તે ગજરાજ માટે અહીંયા ચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન તેજસ દવે સાથે સમીર બલોચ, G24 કલાક, અમદાવાદ. સરસપુર મોસાળમાં ગજરાજ પહોંચી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો હૈયેથી હૈયું રડાઈ રહ્યું છે. ભક્તો ભાવ વિભોર થયા છે અને હવે સરસપુર અમારા સહયોગી સિદ્ધિ જોડાઈ ગયા છે. સિદ્ધિ, સરસપુર મામાનું ઘર છે અને મામાના ઘરે હવે પ્રસાદ પણ લેવાનો છે. શું નજારો છે, તમામ લોકો ઉત્સુક છે પ્રભુને આવકારવા માટે? સિદ્ધિ અમારી સાથે જોડાયા. સિદ્ધિ, સરસપુરમાં પ્રભુ આવી રહ્યા છે, હવે ખલાસી હોય ભક્તો હોય બરાબરની પ્રસાદ પણ લેવાનો છે, શું કહી રહ્યા છે ભક્તજનો? ભીડ છે, ભક્તોની મોટી સંખ્યામાં ભોજન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.